છોટાઉદેપુર જિલ્લાની પ્રાથમિક શાળામાં શિક્ષિકા મોડા આવતા વિદ્યાર્થીઓ સ્કૂલ બહાર બેસી રહ્યા. નસવાડી તાલુકાના હરિપુરાની પ્રાથમિક શાળામાં એકમાત્ર શિક્ષિકા છે. શાળા શરૂ થવાનો સમય સવારે 7:30 વાગ્યાનો છે, પરંતુ 8 વાગ્યા સુધી શિક્ષિકા ન આવતા વિદ્યાર્થીઓ શાળા બહાર રાહ જોઈને બેસી રહ્યા. બાળકોનો વિડીયો વાયરલ થતા શિક્ષિકાએ બચાવ કર્યો કે શાળામાં પાણીની સમસ્યા હોવાથી પંચાયત કચેરીએ મોટર ચાલુ કરવા માટે ગઈ હતી. આ તરફ ગામના સરપંચે પણ શિક્ષિકાનો બચાવ કર્યો કે એક જ શિક્ષિકા હોવાથી તેઓ પણ કેટલા કામ કરે. શિક્ષણ વિભાગે શિક્ષકોની ભરતી કરવી જોઈએ. ઘટનાને લઈને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ શિક્ષિકાના અનિયમિતતાને ગંભીર ગણાવી તપાસના આદેશ આપ્યા. પાણીની અમારે સમસ્યા છે. પાણી જે પંચાયતનું પાણી આવે એ નળ અંદર છે, પણ પંચાયતનું પાણી કેવું કે 7:30 વાગે છોડી દે અને શિક્ષક 8 વાગે આવે એટલે પાણી બંધ થઈ ગયું. તો એટલે પેલા પાણી જે છોડે ને એને થોડી વાર છોડવા માટે રિક્વેસ્ટ કરાવવા ગયા હતા, અને એમાં કોઈક આવ્યું એટલે એમને એવી ખબર પડી કે છોકરા બાળકો બહાર છે ને તાળું મારેલું છે એમ. એટલે ખરેખર શિક્ષકની એટલી ભૂલ છે કે તાળું ખોલી જતા તો વાંધો નહીં, પણ તાળું ખોલ્યા પહેલાં જતા રિક્વેસ્ટ કરવા. હવે આ મેડમ એકલા જ છે કહેવાય, અહીંયા કોઈ બીજો છે નહીં. હવે મેડમ ટપાલોનું કામ કરે કે ભણાવવા જાય કે બહારનું કામ કરે, શું કરે બિચારી બેન? એકલી જ છે કહેવાય. એક જ શિક્ષક છે, બાળકોના ભવિષ્યનું શું? અમારા બાળકો રખડી જાય એમ મિલો ને. હવે શિક્ષકો જોઈએ વળી અમારે, બીજા બે એક શિક્ષક મિલ દેતા હોય ત્યાં અમારે છોકરા સારી રીતે ભણે અને છોકરોનું ભવિષ્ય બને. હું શાળામાં સમયસર આવી ગઈ હતી, પરંતુ સ્કૂલમાં એકલી હોવાના લીધે બાળકો સ્કૂલમાં એકલા ન રહે એ માટે મને પાણીની સમસ્યા ગામ સ્કૂલમાં છે, એના માટે હું પંચાયતના દ્વારા પાણી ચાલુ કરાવવા માટે કોન્ટેક કરવા ગઈ હતી. બાળકો એકલા ન રહે એ માટે મેં સામાન્ય ભૂલને લીધે ગેટનું તાળું ખોલ્યું નહોતું. બેન, ગેટનું તાળું નહીં ખોલવાનું કારણ શું હતું? પાણી ન હતું એટલે હું પંચાયતમાં પાણી ચાલુ કરાવવા ગઈ હતી. ગેટ તમે તાળું કેમ નહીં ખોલ્યું? મારી સામાન્ય ભૂલ થઈ ગઈ. જે પ્રશ્ન ઉપસ્થિત થયેલ છે એ સંદર્ભે ટીપીઓ, બીઆરસી અને બીટ કેવ નિરીક્ષકની સંયુક્ત ટીમ અમે તપાસ અર્થે મોકલેલ છે, અને તેઓ દ્વારા તપાસ અહેવાલ રજૂ થઈ હતી, જે તે સંબંધિત શિક્ષક સામે અમે કાર્યવાહી હાથ ધરીશું.